फ्रेंड्स आपणे आ सब्जेक्टनी शरूआतमां मैं तमने वात करेली के आपणे बे तत्वोनो अभ्यास करवानो छे। एक छे एवो व्यक्ति पर्सन अथवा व्यक्तिनुं जूथ के जे पोतानो नवो बिजनेस शुरू करे छे, जेने आपणे उद्योग साहसिक अथवा ગુજરાતીમાં આંટરપ્રિન્યોર બરાબર અથવા ઇન્ટરપ્રિન્યોર તરીકે ઇન્ટરપ્રિનર તરીકે ઓળખીએ છીએ, ઇન્ટરપ્રિનર। આ એક વ્યક્તિની વાત હતી અને અત્યાર સુધી આપણે એ વ્યક્તિના સંદર્ભમાં જુદા જુદા પાસાઓની ચર્ચા કરી કે ભાઈ એ વ્યક્તિમાં કેવા ગુણ હોવા જોઈએ, પછી એના લક્ષણો બીજા કયા હોવા જોઈએ, પછી આપણે એ વ્યક્તિના પ્રકારો પણ જોયા, લાસ્ટ ટાઈમ જોયા કે ભાઈ એક બે વ્યક્તિઓ છે, એક છે એ ઇન્ટરપ્રિન્યોર કહેવાય છે અને એકને આપણે ઇન્ટરપ્રિનર અથવા આંટરપ્રિન્યોર તરીકે ઓળખીએ છીએ। અને આ બે વ્યક્તિઓ વચ્ચેનો તફાવત પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ એક વ્યક્તિ છે એ પોતાની રીતે મૂડી એકઠી કરે છે અને પોતાની રીતે નવો બિઝનેસ શરૂ કરે છે, પછી જેને આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે ભાઈ ઇન્ટરપ્રિન્યોર બરાબર છે INTRANEUR બરાબર, એ એવો વ્યક્તિ છે કે જે કોઈ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે, મેનેજર તરીકે કામ કરે છે અને કંપની માટે કંપનીની મદદથી એ પછી કંઈક નવું સાહસ શોધે છે અથવા કરે છે। તો અત્યાર સુધી આ જે વાત કરી એ બધી એક વ્યક્તિની વાત હતી, હવે આપણે વાત કરવાની છે કે એ જે ક્ષમતાને આધારે, એ જે સાહસિકતાના આધારે પોતાનું નવું એકમ સ્થાપે છે એને શું કહેવાય, તો કે એને કહેવાય ઉદ્યોગ સાહસિકતા। ઉદ્યોગ સાહસિકતા એ વ્યક્તિમાં એટલે કે ઉદ્યોગ સાહસિકમાં રહેલી એક સાહસિકતા છે, એનામાં રહેલી એક ક્ષમતા કે શક્તિ છે જે ઇનવિઝિબલ છે। આપણે ઉદ્યોગ સાહસિકને જોઈ શકીએ, આપણે એનામાં રહેલી જે એક કહેવાય ને કે એક શક્તિ અથવા સાહસિકતા છે એને આપણે જોઈ શકતા નથી। તો આપણે બે તત્વોનો અભ્યાસ કરવાનો હતો, એક વ્યક્તિ અને એ બીજું વ્યક્તિમાં રહેલી ક્ષમતા। તો વ્યક્તિની વાત આપણે અત્યાર સુધી કરી ચૂક્યા છીએ કે એને શું કરવાનું હોય, એ કેવો વ્યક્તિ છે, શું કરે છે, કેવા કેવા એનામાં ગુણો છે, બધું જોઈ લીધું આપણે। હવે આપણે એનામાં રહેલી જે ઉદ્યોગ સાહસિકતા છે આપણે એના સંદર્ભમાં આપણે વાત કરવાની છે। તો આપણું ચેપ્ટરનું નામ છે ઉદ્યોગ સાહસિકતા ઇન્ટરપ્રિનરશિપ, અંગ્રેજીમાં એને કહેવાય છે ઇન્ટરપ્રિનરશિપ, ઇન્ટરપ્રિનર અને ઇન્ટરપ્રિનરશિપ બરાબર। અને આ જે કન્સેપ્ટ છે એનું નામ છે, આપણો જે પ્રશ્ન છે પહેલો એ છે ઉદ્યોગ સાહસિકતા પર નોંધ લખો। તો આપણે પહેલાં એનો અર્થ લઈશું, પછી એના જુદા જુદા પાસાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરશું। ઓકે, અર્થ વ્યાખ્યા, ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ બરાબર, ઇન્ટરપ્રિનરશિપ ઇઝ ધ એબિલિટી of entrepreneur to start new business to manage new business to manage this and to make innovations। જો બહુ સરસ અને બહુ ઓથેન્ટિક ડેફિનેશન છે
इंटरप्रिनरशिप इज द एबिलिटी ऑफ इंटरप्रिनर। उद्योग साहसिकता ए उद्योग साहसिक में रहेली एक एबिलिटी एटले क्षमता के शक्ति छे। बराबर, कई बाबतनी एबिलिटी, कई बाबतनी क्षमता? तो के नवो धंधो शुरू करवानी क्षमता, नवो धंधो चलावा माटेनी क्षमता, जोखमो छे एनू संचालन करवा माटेनी क्षमता अने कंईक नवू सर्जन करवा माटेनी क्षमता। बराबर, आ जे क्षमता छे, आ जे साहसिकता छे एने कहेवामां आवे छे उद्योग साहसिकता। बराबर, अथवा तमे जो आ व्याख्याना रूपमां याद राखो तो राखी शको, उद्योग साहसिकता एटले उद्योग साहसिकमां रहेली साहसिकता के जेना द्वारा ए नवो धंधो शुरू करे छे, नवा धंधाने नू संचालन करे छे, जोखमोनू संचालन करे छे અને કાંઈક નવું સર્જન કરે છે અથવા કાંઈક નવું પ્રવર્તન કરે છે। તો ઉદ્યોગ સાહસિકમાં જે ક્ષમતા છે, ઉદ્યોગ સાહસિકમાં જે જેને કહેવાય કે એક આવડત છે, ઉદ્યોગ સાહસિકમાં જે એક સાહસિકતા છે, આ ચાર બાબતો કરવાની એને કહેવાય છે ઉદ્યોગ સાહસિકતા। બરાબર છે, ઇન્ટરપ્રિનરશિપ ઇઝ એ એબિલિટી, બીજું કાંઈ નથી, એ એક પ્રકારની શું છે એબિલિટી। એબિલિટી એટલે શું? તો કે એબિલિટી એટલે એક પ્રકારની ક્ષમતા છે। બરાબર, તો ડિક્શનરી ઓફ બિઝનેસ મેનેજમેન્ટની બહુ સરસ વ્યાખ્યા છે, એકદમ એપ્રોપ્રિએટ છે, તમે એને નોટ કરી શકો અને તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો। હવે આપણે એનું ગુજરાતી લઈએ। બરાબર છે, उद्योग साहसिकता ए उद्योग साहसिक में रहेली साहस वृत्ति छे। अथवा उद्योग साहसिक में रहेली नंबर वन नवो धंधो शुरू करवानी क्षमता, नवो धंधो ચલાવવાની ક્ષમતા, ત્રીજું જોખમોનું સંચાલન કરવાની ક્ષમતા અને ચાર નવીનીકરણ કરવાની વૃત્તિ કે ક્ષમતા। જો એનો બહુ સરસ કમ્પ્લીટર છે। બરાબર, કે ઉદ્યોગ સાહસિકમાં જે ઉદ્યોગ જે સાહસિકતા છે, બરાબર, કઈ બાબત અંગેની સાહસિકતા? તો કે નવો ધંધો શરૂ કરવા અંગેની સાહસિકતા, ધંધો ચલાવવા અંગેની સાહસિકતા, જોખમો સામે ટક્કર લેવાની સાહસિકતા અને નવું કંઈક સર્જવા માટેની સાહસિકતા। તો આ જે સાહસિકતા છે એને કહેવાય છે ઉદ્યોગ સાહસિકતા। તમે એને બીજા રૂપમાં, બીજા શબ્દોમાં વધારે સરળ રીતે કહેવું તો કહી શકો કે ઉદ્યોગ સાહસિકમાં જે નવો ધંધો શરૂ કરવાની ક્ષમતા છે, એનામાં જે નવો ધંધો ચલાવવાની જે ક્ષમતા છે, એનામાં જોખમોનું સંચાલન કે જોખમો સામે ટક્કર લેવાની જે ક્ષમતા છે, એનામાં નવું કંઈક સર્જવાની કે નવીનીકરણ કરવાની વૃત્તિ કે જે ક્ષમતા છે એને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, તો આ છે ઇન્ટરપ્રિનરશિપ। અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા એ હતો ઇન્ટરપ્રિનર, અને પછી આપણે લાસ્ટમાં જોયું ઇન્ટ્રાપ્રિન્યોર। આ બે શબ્દો ખાસ યાદ રાખજો, ફરી એકવાર પાછો ભૂતકાળની વાત અહીંયા કરી રહ્યો છું, બે શબ્દો ખાસ યાદ રાખજો, ઇન્ટરપ્રિન્યોર અને ઇન્ટ્રાપ્રિન્યોર। બરાબર, ઇન્ટરપ્રિન્યોરને ગુજરાતીમાં આંતરપ્રિન્યોર કહેવાય છે અને ઇન્ટ્રાપ્રિન્યોરને ઇન્ટ્રાપ્રિન્યોર કહેવાય છે। ઇન્ટરપ્રિનર સ્વતંત્ર વ્યક્તિ,
પોતાની રીતે બિઝનેસ ઊભો કરી ચલાવી ચલાવવાળો વ્યક્તિ અને જોખમોનું સંચાલન કરનાર વ્યક્તિ. જ્યારે ઇન્ટ્રાપ્રિન્યોર છે એ કંપની કોઈ કંપની હોય એમાં કામ કરતો હોય છે એઝ એ એક્ઝિક્યુટિવ કે મેનેજર, અને કંપનીની મદદ અને કંપની માટે એ કંઈક નવું ઉદ્યોગ કે નવું સાહસ કરે છે. તો એ બે વચ્ચેનો તફાવત પણ પાછો ફરી એકવાર કહું છું, યાદ રાખી લેજો. બરાબર છે? તો આ રીતે આપણે વાત કરી શકીએ ઉદ્યોગ સાહસિકતા અંગે. બરાબર છે? હવે આપણે એના સામાન્ય કેટલાક લક્ષણો છે એની આપણે વાત કરશું, સામાન્ય જે લક્ષણો છે તે. બરાબર? જેની ચર્ચા આપણે ઘણી વાર કરી ચૂક્યા છીએ પણ છતાં આપણે વાત કરી લઈએ. લાક્ષણિકતાઓ, જો ઘણી બધી આપણે વાત કરી એમાં નવું સાહસ સર્જવાની ક્ષમતા, જો આ બધી બાબતો ચર્ચા કરી છે આપણે છતાં કરીએ. બરોબર? નવું સાહસ ચલાવવાની ક્ષમતા, જોખમોનું સંચાલન કરવાની ક્ષમતા, નવું કાંઈ પણ સર્જવાની ક્ષમતા, જો આ બધી બાબતોની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. બરોબર છે? પછી આગળ કેટલીક વાતો પણ કરીએ એમાં. નંબર 5, જ્ઞાન આધારિત પ્રક્રિયા, સિદ્ધાંત આધારિત પ્રવૃત્તિ. જો આ બધા એના કેટલાક કોમન લક્ષણો તમે યાદ રાખી શકો. બરાબર છે? આ બધી વાત તો આપણે ઓલરેડી કરી છે કે ઉદ્યોગ સાહસિકમાં આ ચાર પ્રકારની ક્ષમતા રહેલી હોય છે જેને ઉદ્યોગ સાહસિકતા કહીએ છીએ. પહેલાં તો નવું સાહસ સર્જવા માટે એનામાં સાહસવૃત્તિ હોય છે. સાહસ ઊભું થઈ જાય, એકમ ઊભું થઈ જાય, પછી એને ચલાવવા માટેની પણ એનામાં સાહસવૃત્તિ કે ક્ષમતા હોય છે. પછી જોખમો એ અનિવાર્ય છે, જોખમોનો સામનો સતત કરતો રહેવો પડે છે, તો જોખમોનું સંચાલન કરવાની પણ એનામાં એક ક્ષમતા હોય છે. જોખમોને ઓળખવા અને એની સામે પછી વ્યવસ્થા ઊભી કરવી, એ બધું એનામાં એક ક્ષમતા રહેલી હોય છે. અને નવું નવું કંઈક સર્જી અને આગળને આગળ વધતું રહેવું, એ પણ એની એક ક્ષમતા હોય છે. આ જ્ઞાન ઉપર આધારિત આખી પ્રક્રિયા છે. બરાબર? કારણ કે જો જ્ઞાન ન હોય તમારી પાસે આ બધી બાબતોનું, સંચાલનનું જ્ઞાન ન હોય, પછી તકોને ઓળખવાનું તમારી પાસે જ્ઞાન ન હોય, જોખમોને આઇડેન્ટિફાય કરવાનું તમારી પાસે જ્ઞાન ન હોય, તો તમે ઉદ્યોગ સાહસિક બની શકતા નથી. તો અહીંયા આ જે ઉદ્યોગ સાહસિક છે, બરાબર, એ જ્ઞાન ઉપર આધારિત કહી શકાય એવી પ્રક્રિયા છે. બરાબર? અથવા એનામાં આવું જ્ઞાન રહેલું છે. ઉદ્યોગ સાહસિક છે એનામાં આ પ્રકારનું બહુ ઊંડું અને બહુ જેને કહેવાય કે એકદમ સચોટ એવું જ્ઞાન એનામાં હોય છે, માટે એ આ બધું કરી શકે છે. અથવા તમે એમ કહી શકો કે ઉદ્યોગ સાહસિકતા એ આવા બધા જ્ઞાન ઉપર આધારિત પ્રક્રિયા છે. બીજું, આ સિદ્ધાંત ઉપર આધારિત વાત છે આખી. બરાબર છે? કારણ કે સિદ્ધાંતને વળગી રહી અને પોતાનું સર્જન કરવું, પોતાનું સામ્રાજ્ય સ્થાપવું, એ અહીંયા આખો કન્સેપ્ટ છે. એટલે ઉદ્યોગ સાહસિકતા સિદ્ધાંત ઉપર આધારિત છે, ગમે તેમ કાંઈ કરવાનું નથી. બરાબર? અનૈતિક રીતે પણ કાંઈ કોઈ હેતુઓને પ્રાપ્ત કરવાના નથી. જે આપણા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે. તો આ રીતે જોવા જઈએ તો આ બધા આવા કેટલાક લક્ષણો તમે એમાં બતાવી શકો છો. બરાબર છે? તો આ બધા લક્ષણો છે એ તમે બતાવી શકો, આવા ઘણા બધા લક્ષણો તમે લઈ શકો. આ તમને મુખ્ય મેં 6 લક્ષણો અહીંયા આપેલા છે. પછી તમે એમ પણ કહી શકો કે નવી ઓળખ પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા. બરાબર? ઉદ્યોગ સાહસિક છે એ નવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે દોડતો હોય છે. પછી આ એક પ્રકારનું જોવા જઈએ તો વ્યવસાયલક્ષી મનોવૃત્તિ છે આખી. પછી આમ બહુ ફિલોસોફિકલ જોવા જાઓ તો જીવન જીવી જવાની આખી આ પદ્ધતિ છે. તો આવા આવા જુદા જુદા ઘણા બધા મુદ્દાઓ તમે એમાં લખી શકો, બહુ સામાન્ય મુદ્દાઓ એમાં લખવાના હોય છે. ઇન શોર્ટ, વ્યક્તિમાં રહેલી જે સાહસિકતા છે, ઉદ્યોગ સાહસિકમાં રહેલી જે સાહસિકતા છે એને કહેવામાં આવે છે કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિનરશિપ, ઉદ્યોગ સાહસિકતા.
बराबर। उद्योग साहसिकता वगर उद्योग साहसिक संभव नहीं, अथवा एम पण कही शको कि उद्योग साहसिक वगर उद्योग साहसिकता संभव नहीं। एक सिक्का की बे बाजू है, एक व्यक्ति है ये बीजू व्यक्ति में रहेलो गुण है, बराबर है। उद्योग साहसिक में जो आ गुण नहीं तो ये उद्योग साहसिक बनी सकते नहीं। तो आवा केटलाक लक्षणों तमे लखी शको, परीक्षा में खास पूछाय छे, आ बहु कॉमन है। छ मैं तो छ मुद्दा लीधा है, बाकी तमे एना घणा बधा मुद्दा बुक में तमने घणा बधा मुद्दा मळशे, बहु कॉमन मुद्दाओ है। जीवन जीवी जवानी आखी एक पद्धति, एक आचरण की पद्धति, आवो बधुं घणुं बधुं एमां बहु कॉमन मुद्दाओ है, बराबर। आपणे मुख्य मुद्दाओनी चर्चा अहींया करी छे। थैंक यू।